નવું વર્ષ ચાલુ થયું અને ઘરમાં નવી આઈટમની ડિમાન્ડ થઈ. ઘરમાં એક એવી ડિમાન્ડ આવી કે આજે એવું બનાવો જે નાના છોકરાઓને પણ ભાવે અને મોટાઓને પણ ભાવે અને નવું હોય, પહેલાં ક્યારેય ખાધું ન હોય. બીજી બાજુ નવા વર્ષની તૈયારી માટે મારી પાસે સમય ઓછો હોવાના લીધે રેસીપી ઝટપટ બની જાય એ એક ચેલેન્જ પણ હતી. એટલે એકદમ ઝટપટ બની જાય, નાના છોકરાઓથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી મમરામાંથી બનતી નવી વાનગીની રેસીપી તમારી માટે લઈને આવી છું. આ રેસીપીને તમે બે રીતે બનાવી શકશો અને સાથે સાથે એકદમ ટેસ્ટી ડિફરન્ટ રીતની એક ચટણી પણ તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી કરીને આવનાર વિડીયોઝના નોટિફિકેશન તમારી પાસે પહોંચી જાય. તો આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા 2.5 કપ જેટલા મમરા લીધા છે. ઘરમાં જે સાદા મમરા હોય એ જ લેવાના છે અને 2.5 કપ ભરીને લેવાના છે. તો અહીંયા મોટા બાઉલની અંદર મમરા ઉમેરી આપણે તેમાં પાણી ઉમેરીશું, જેથી કરીને મમરા પલળી પણ જશે અને મમરા સારી રીતે ધોવાઈ પણ જશે. એટલે મમરાની ઉપરનો જે મેલ છે તે બધો સાફ કરી લેવાનો છે. ત્યારબાદ મમરામાંથી આપણે પાણી કાઢી લઈશું અને આ મમરા છે એને આપણે 5 મિનિટ માટે આજ ચાયણા ઉપર રહેવા દઈશું, એટલે જે એક્સ્ટ્રા પાણી હશે તે બધું નીચે નીકળી જશે. બીજી બાજુ આપણે અહીંયા બાઉલની અંદર 1.5 કપ જેટલી સૂજી એડ કરીએ. ત્યારબાદ આપણે તેની અંદર 1.5 કપ જેટલું દહીં ઉમેરીશું. આ દહીં મેં થોડુંક ખાટું હોય તેવું લીધું છે, બહુ ખાટું હોય તેવું દહીં નહીં લેતા, નહીં તો તમારી રેસીપી ખાટી બનશે, ટેસ્ટ સારો નહીં આવે. એટલે નોર્મલ જે દહીં હોય સામાન્ય ખાટું તેવું જ લેવાનું. બરાબર મેં તેને મિક્સ કરી લીધું છે અને હવે આપણે તેની અંદર પાણી એડ કરીશું. સૂજી પાણીને એબ્ઝોર્બ કરતી હોય છે એટલા માટે મેં અહીંયા 1 આખો કપ પાણીનો એડ કર્યો છે અને તેને આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈએ. બિલકુલ પણ લમ્સ ન રહે એ રીતે તેને મિક્સ કરી લેવાનું છે. બેટરની કન્સિસ્ટન્સી આ રીતે તૈયાર થાય છે. જરૂર પડશે તો આપણે તેમાં આગળ પાણી ઉમેરીશું, કારણ કે સૂજી જે છે તે પાણીને એબ્ઝોર્બ કરે છે. પણ અત્યારે હું બેટર આ જ રીતે રહેવા દઉં છું, સાઈડ પર રાખીશ. અને જે મમરા છે એ મમરા આપણા થોડાક સોફ્ટ થઈ ગયા છે અને મમરાને આપણે મિક્સર જારની અંદર એડ કરી તેને પહેલાં ગ્રાઇન્ડ કરી લઈશું. મમરા સારી રીતે ગ્રાઇન્ડ થાય એટલા માટે હું તેની અંદર 1/4 કપ જેટલું દહીં એડ કરું છું અને ત્યારબાદ તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી આપણે એકદમ સ્મૂથલી તેની પેસ્ટ તૈયાર કરી લઈએ. અહીંયા જો જરૂર પડે તો તમે થોડું પાણી ઉમેરીને પણ તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી શકો છો. અને ત્યારબાદ આ મમરા અને દહીંનું જે પેસ્ટ છે તે આપણે સૂજી જે આપણે પલાળીને રાખી હતી તેની અંદર એડ કરીશું. અને આ બંને વસ્તુને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લઈએ, બિલકુલ પણ લમ્સ ના રહેવા જોઈએ. આપણા મમરા પલાળીને આપણે ગ્રાઇન્ડ કરીને ઉમેર્યા છે એટલે તેની અંદર નાના નાના લમ્સ પડી શકે છે, પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બેટર મને થિક લાગી રહ્યું છે એટલા માટે હું તેની અંદર 1/4 કપ જેટલું પાણી એડ કરું છું. જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. ખાસ ધ્યાન રાખજો અહીંયા બેટર એકદમ ઢીલું ન થઈ જાય એ તમારે ધ્યાન રાખવાનું છે. બાકી જરૂરિયાત પ્રમાણે તમે તેમાં પાણી વધઘટ કરી શકો છો. બેટરની જે કન્સિસ્ટન્સી છે તે આ પ્રમાણે થિક હોવી જોઈએ. અને હવે આપણે તેની અંદર વેજીટેબલ્સ એડ કરીશું. તો તેના માટે મેં અહીંયા 2 ઝીણા સમારેલા લીલા મરચાં લીધા છે. તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે લીલા મરચાં વધારે કે ઓછા એડ કરી શકો છો. 2 ચમચી મેં તેમાં સફેદ તલ ઉમેર્યા છે અને 1 ડુંગળી આ રીતે ઝીણી સમારીને ઉમેરી છે. અને ત્યારબાદ 1 ગાજર એકદમ ઝીણું છીણ કરીને આપણે એડ કરીશું. ત્યારબાદ 1 ટામેટું મેં ઝીણું સમારીને એડ કર્યું છે. 1 બાઉલ જેટલા મેં ઝીણા સમારેલા લીલા ધાણા પણ એડ કર્યા છે. અહીંયા તમે લીલા ધાણા પણ થોડાક વધઘટ કરી શકો છો. વેજીટેબલ્સ તમને જે પસંદ હોય તે ઉમેરી શકો છો અથવા વધઘટ કરી શકો છો. 1 ચમચી મેં તેમાં લસણની પેસ્ટ ઉમેરી છે. જો તમે લસણ ન ખાતા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. અહીંયા 1/2 ચમચી મેં આદુની પેસ્ટ ઉમેરી છે. સ્વાદ પ્રમાણે હું તેની અંદર 1 ચમચી મીઠું એડ કરી રહી છું. હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવું આપણું આ બેટર જે છે તે તૈયાર થઈ ગયું છે. આ બેટર ઇન્સ્ટન્ટલી તૈયાર થઈ જાય છે અને આમાંથી આપણે 2 પ્રકારના નાસ્તા પણ તૈયાર કરીશું, એ પણ ઇન્સ્ટન્ટલી બની જશે. અત્યારે મેં 1/2 ચમચી બેકિંગ સોડા એડ કરી છે અને તેની ઉપર આપણે 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું સોડાને એક્ટિવેટ કરવા માટે. અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈએ.
आ बेटरने हूँ 5 मिनिट माटे साइड पर राखू छूँ। साथ साथ हूँ तमने इंस्टंट बनती एक चटनी पण बतावी दऊं छूँ। तो मैं 2 टेबलस्पून जेटला शेंगदाणा एड कर्या छे, साथ ज आपणे 2 टेबलस्पून जेटला दाढ़िया एड करीशुं, एटले के शेकेला चणानी जे दाळ आवे छे ते एड करीशुं। 2 लीला मरचा एड करीशुं अने 1/4 कप जेटलू आपणे तेनी अंदर दही एड करीशुं। त्यारबाद टेस्ट प्रमाणे आपणे 1/2 चमची जेटलू मीठू एड करीए, 1/2 चमची आपणे तेमां जीरुं एड करीशुं अने 1/4 कप जेटलू आपणे तेनी अंदर पाणी एड करी आपणे आ चटनी ग्राइंड करी लेवानी छे। तो मैं एकदम स्मूथ चटनी ग्राइंड करी लीधी छे अने आ सींग अने दाड़ियानी जे चटनी छे ए बहु ज टेस्टी लागे छे, एक वखत ट्राय करजो। चटनी ने हूँ थोड़ी लिक्विड बनावी छे एटला माटे मैं तेमां फरीथी थोड़ूक पाणी एड कर्युं छे। तमने जे प्रमाणे लिक्विड चटनी जोईती होय ते प्रमाणे तमे थोड़ी पाणीनी वधघट करी शको छो। अने हवे एकदम परफेक्ट आपणी आ चटनी तैयार थई छे। एक बाउलनी अंदर आपणे तेने काढी लईए अने हवे आ चटनीनो आपणे वघार करवानो छे। तो वघारणीमां मैं अहींया 2 चमची जेटलू तेल गरम करवा मूक्यूं हतुं, તેમાં 1/2 ચમચી રાઈ, 5 ચમચી જીરું ઉમેરીશું, 3-4 મીઠા લીમડાના પાન અને 1 સૂકું લાલ મરચું ઉમેરી આ વઘારને આપણે ચટણી ઉપર એડ કરી દઈશું। તો આ ચટણી ટેસ્ટી લાગે છે, ઇન્સ્ટન્ટલી બની જાય છે અને આ નાસ્તા સાથે ચટણીને ખાવાની વધારે મજા આવે છે। તો ચટણીની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો। હવે જે બેટર છે તેને પણ 5 મિનિટ આપણે રેસ્ટ પર રાખી દીધું હતું અને હવે હું તેમાંથી અપ્પમ બનાવી રહી છું। તો તેના માટે અપ્પમ પેનની અંદર થોડું તેલ ઉમેરવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં થોડી રાઈ એડ કરીશું, બિલકુલ થોડા રાઈના દાણા એડ કરવાના છે, થોડાક સફેદ તલ આપણે તેની અંદર એડ કરીશું આ રીતે અને ત્યારબાદ આપણે ચમચીની મદદથી 1-1 ચમચી બેટર તેની અંદર ભરતા જઈશું। તો આપણે બેટરમાં સોડા જે નાખી એ એટલા માટે જ નાખી હતી કારણ કે આપણા જે અપ્પમ છે તે એકદમ સરસ ફૂલશે, અંદરથી જાળીદાર અને સોફ્ટ બને એટલા માટે જ તમારે તેમાં થોડીક સોડા નાખવાની હોય છે। હવે ઢાંકી દઈએ, બિલકુલ સ્લો ફ્લેમ પર આપણે તેને 3 મિનિટ માટે થવા દઈશું। 3 મિનિટ થઈ જાય એટલે ઉપરની જે તેની લેયર છે તે ડ્રાય થવા લાગી છે, તમે જોઈ શકો છો ઉપરની સપાટી એકદમ ડ્રાય થઈ ગઈ છે અને થોડું તેલ આપણે ઉપરથી આ રીતે ઉમેરી અને તેની જે સાઈડ છે તે ફ્લિપ કરીશું આ રીતે। તો અપ્પમ જે છે તે નીચેથી કૂક થયા છે પણ હજી તેનો કલર ડાર્ક નથી થયો, પણ આપણે બીજી સાઈડ પહેલાં તેને કૂક કરી લઈએ અને બંને સાઈડ તેનો કલર બ્રાઉન થાય, થોડોક ગોલ્ડન બ્રાઉન જેવો થાય ત્યાં સુધી તેને શેકી લઈશું। તો ફરીથી હું તેની સાઈડ ચેન્જ કરું છું, આ બાજુ એકદમ સરસથી શેકાઈ ગયા છે, બીજી સાઈડ પણ મેં તેને 3-1 મિનિટ માટે કૂક કર્યું હતું અને આ સાઈડ પણ હું ફરીથી તેને 1 મિનિટ માટે કૂક કરીશ એટલે એકદમ સરસ તેનો કલર થઈ જશે, એકદમ ક્રિસ્પી બનશે અને આ અપ્પમને આપણે ગરમા ગરમ સર્વ કરીશું। સોસ અને ચટણી સાથે આ અપ્પમ બહુ જ સરસ લાગે છે। તો મેં આ બેટરમાંથી 2 બેચ અપ્પમની તૈયાર કરી છે અને જો તમારે અપ્પમ ન બનાવવા હોય તો આ રીતે બિલકુલ નાની સાઇઝનું જે પેન આવે છે તેમાં થોડુંક ઓઇલ આ રીતે લગાવી દઈએ અને તેમાં પણ આપણે થોડીક રાઈ સ્પ્રિંકલ કરીશું અને થોડાક સફેદ તલ પણ આપણે આ રીતે સ્પ્રિંકલ કરીશું। ત્યારબાદ આપણે તેની અંદર આ બેટરને એડ કરી દઈએ અને ચારે બાજુ આપણે તેને થોડુંક આ રીતે ફેલાવી દઈશું। તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે બેટર બહુ વધારે નથી ઉમેરવાનું, અહીંયા જે તમે પેન ઢોકળા બનાવો તે વધારે થીક ન હોવા જોઈએ, નહીં તો તે અંદરથી કાચા રહી જતા હોય છે। તો બિલકુલ મીડિયમ સાઇઝની તેની લેયર હોવી જોઈએ। ત્યારબાદ આપણે તેની ઉપર થોડાક સફેદ તલ આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું અને ઢાંકીને આપણે તેને 3 મિનિટ માટે ધીમા તાપે થવા દઈએ, તાપ બિલકુલ ધીમો રાખવાનો છે, ઉપરની સપાટી જે છે તે ડ્રાય થવા લાગે આ રીતે, તો તેની ઉપર આપણે આ રીતે થોડુંક ઓઇલ લગાવીશું। આની જે સાઈડ છે તે આપણે ફ્લિપ કરી લઈએ અને બીજી બાજુ પણ આપણે તેને 2-3 મિનિટ માટે ધીમા તાપે શેકી લઈશું। તો હું ઢાંકી દઉં છું, 2-3 મિનિટ બાદ આપણે તેને ચેક કરીશું, એકવાર ફ્લિપ કરીશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે નીચેથી પણ તે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। તમારે ચેક કરવું હોય તો આ રીતે ટૂથપીક એડ કરીને પણ તમે ચેક કરી શકો છો, ટૂથપીક વચ્ચેથી ક્યાંયથી ખરાબ નથી થઈ એટલે અંદર સુધી તે એકદમ સરસ કૂક થઈ ગયું છે। તો ગરમા ગરમ આ નાસ્તાને આપણે હવે પ્લેટમાં સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, મમરામાંથી બનતા આ 2 નવા નાસ્તાની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં
लखीने जणावजो। तमे कई रेसिपी ट्राय करवाना छो ते पण मने कॉमेंट सेक्शन में लखीने जणावजो। वीडियो गम्यो होय तो लाइक करी तमारा फ्रेंड्स अने फेमिली मेम्बर साथे शेर करजो अने आवाज बीजा नवा वीडियोस जोवा माटे चैनल ने सब्सक्राइब करी बाजू में आपेलू बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन प्रेस करजो। आ वीडियो जो तमे मारा फेसबुक पेज पर जोई रह्या छो तो मारा फेसबुक पेज ने फॉलो करी बाजू में आपेलू बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन प्रेस करजो। फरीथी मळीशुं एक नवी रेसिपी साथी। त्यां सुधी तमने बधाने मारा जय श्री कृष्ण।